ડીસામાં જૈન જાગૃતિ સેન્ટર ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યું. જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, ત્યારે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હેતુથી 10 વર્ષથી ચોપડા વિતરણ કરવામાં આવે છે. સમાજના બાળકોને 10 રૂપિયાના ભાવે ચોપડા વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓ ચોપડા ખરીદ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ હિરેનભાઈ કાંકરેચા અને સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા. એજ્યુકેશનને પ્રોત્સાહન મળે એ માટે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા ગ્રાહક દરે જૈનોના બાળકો માટે અને બાળિકાઓ માટે આશરે 7-1 હજાર ચોપડાનું દર વર્ષે રાહત દરે વિતરણ કરીએ છીએ, જેનાથી છોકરા અને છોકરીઓ બને સારું એજ્યુકેશન પ્રાપ્ત કરે. અને અમે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા દરેક છોકરા છોકરીઓને અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને અમે પ્રોત્સાહન કરીએ છીએ કે સારામાં સારું એજ્યુકેશન મળી અને પોતાનું ભવિષ્ય બનાવે. આપણું નામ શું છે? હિરેન કુમાર જયંતિલાલ કાંકરેચા, આ જૈન જાગૃતિ સેન્ટર ડીસાનો પ્રમુખ.